એજ્યુકેશનને લગતા વિડીયો ફ્રીમાં મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો જ્ઞાન વિશ્વ ચેનલને તથા બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને જ્ઞાન વિશ્વના નવા વિડીયોના અપડેટ મળતા રહે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. આજે આપણે જોશું કે ટેટની જે પરીક્ષા છે તેનું ફોર્મ ઘરે જ કઈ રીતે ભરી શકાય. તેના માટે કુલ 5 મુદ્દાઓ જરૂરી છે. પહેલું તો છે ટેટની પરીક્ષાની તારીખ. અહીંયા કુલ 3 તારીખ આપેલી હશે, તેમાંથી તમે જે પરીક્ષા એ ટેટ આપી છે તે તમારે ટેટના રિઝલ્ટની અંદર હશે, તો એ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. બીજું જરૂરી છે એક મોબાઈલ નંબર અથવા તો એક ઈમેલ. મોબાઈલ નંબર એટલા માટે કે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તો જ તમારું ફોર્મ ભરી શકાશે. એટલે એવો મોબાઈલ નંબર સાથે આપવાનો રહેશે કે જેની ઉપર ઓટીપી આવી શકે. સાથે તમને ઈમેલ પણ મોકલવામાં આવશે. ત્રીજું છે, તમે બીએ અથવા તો બીએસસી એટલે કે આર્ટ્સ અથવા તો સાયન્સ જેમાંથી પણ ગ્રેજ્યુએશન કર્યું છે તેની માર્કશીટ. માર્કશીટની ઝેરોક્સ નથી જોડવાની, પરંતુ માત્ર તમારે માર્કશીટની અંદર રહેલા તમારા સીટ નંબર, યુનિવર્સિટી, તમે મેળવેલા ગુણ, કુલ ગુણ અને તમે કેટલા પ્રયત્ન એ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તેની વિગતો આપવાની છે. આ ઉપરાંત જો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો તેની વિગત પણ સેમ જ બીએ અથવા બીએસસીની જેમ છે કે તમે કેટલા ગુણ મેળવા છે, શું છે, તમારા કેટલા માર્ક હતા, કઈ યુનિવર્સિટી હતી. અને એ સિવાય ત્રીજું છે બીએડ અથવા તો પીટીસી. હવે અહીંયા તમારી પાસે કુલ 5 ઓપ્શન હશે કે તમે 1 વર્ષનું બીએડ કર્યું છે, 4-12માં પછી 4 વર્ષનો સંલગ્ન બીએડ કોર્સ કર્યો છે, ગ્રેજ્યુએશન કરી અને 2 વર્ષનું પીટીસી કર્યું છે, અથવા તો તમે 2 વર્ષનું બીએડ કર્યું છે. આવા તમારી પાસે વિવિધ ઓપ્શન હશે. તો આ 5 મુદ્દાની મદદથી તમે પરીક્ષાનું ફોર્મ ભરી શકો. હવે ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ તો કોઈ પણ તમારું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને બ્રાઉઝરમાં ટાઈપ કરો ગૂગલમાં વિદ્યા સહાયક. ઓકે, મેં પહેલેથી ટાઈપ કરેલું છે એટલે મારે સજેશનમાં આવી ગયું vidyasahayak.org. આ જો કે મારે તમે જે ડેસ્કટોપ ઉપર પેજ જુઓ છો આ એનું હોમ પેજ નથી, કારણ કે મેં કાલે આ સાઇટ ઓપન કરેલી એટલે મારા માટે મને ડાયરેક્ટ એ પેજ ઉપર એને નેવિગેટ કર્યો. આપણે ખાલી સર્ચ કરીએ વિદ્યા સહાયક. વિદ્યા સહાયકની જે પહેલી જ વેબસાઇટ છે, નીચે ગ્રીન કલરથી લખેલું હોય છે વેબસાઇટ હોય છે, તો એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા આપેલું છે અરજીપત્રક. આ અરજીપત્રક ઉપર તમે જેવું ક્લિક કરશો એવું હવે જે હું પહેલાં પેજ ઉપર નેવિગેટ થયો હતો એ પેજ હવે આવ્યું. તો અહીંયા તમે જુઓ ભરતીનો પ્રકાર છે. તો ભરતીના પ્રકારમાં તમારે મેથ સાયન્સ, લેંગ્વેજ કે સોશિયલ સાયન્સ, તો મેં તમને જેમ કીધું હતું બીએ બીએસસી કે તમે જે તમારું ગ્રેજ્યુએશન હોય એ ભરતીનું માધ્યમ ગુજરાતી જ રહેશે કારણ કે ગુજરાતી માટેની છે. પછી મેં તમને એક મુદ્દો એવો કહેલો કે તમારી પાસે ટેટની તારીખ હોવી જોઈએ. તો તમે અહીંયા ભરતીનું માધ્યમ અને સિલેક્ટ કરશો એટલે તમને ઓટોમેટિકલી ટેટ અથવા ટાટની તારીખ બતાવશે કે તમે 20 સાથે પાસ કરી છે, 19-7 પાસ કરી છે કે 25-9 પાસ કરી છે. આમાંથી તમે જે પણ પરીક્ષાએ પાસ કરી હોય તે પરીક્ષાનો તમારે તારીખ નાખવાની રહેશે. આ તારીખ તમને તમારા પરીક્ષાના રિઝલ્ટના પેજ ઉપરથી મળી રહેશે. તમારી બર્થ ડેટ નાખવાની છે. હવે વાત કરીએ મોબાઈલ નંબરની. મેં તમને પહેલાં જ વાત કરી હતી કે તમારી પાસે એક મોબાઈલ નંબર માગશે. એ મોબાઈલ નંબર નાખી અને તમે જેવું અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો, જનરેટ ઓટીપી લખેલું છે ત્યાં, તો તમારો ઓટીપી મળશે જે તમારે આમાં સબમિટ કરવાનું રહેશે. હું અત્યારે એ તમને કરીને નથી બતાવી શકતો, એનું કારણ એ છે કે મેં આ પ્રોસેસ ઓલરેડી કરી લીધેલી છે. હવે જો અહીંયા એક બીજું આપ્યું છે, સામાજિક વિષયના બિઝનેસ એન્વાયરમેન્ટ વિષય સાથે ટીવાય બીકોમ કરેલા હોય તેવા સંબંધિત ઉમેદવારોએ આ વિષય અર્થશાસ્ત્ર સમકક્ષ છે તેવું પ્રમાણપત્ર યુનિવર્સિટી પાસેથી મેળવી રજૂ કરે તો સ્વીકારવામાં આવશે. મતલબ મેં જેવું તમને પ્રીવિયસ મારા સ્લાઇડ શોમાં કીધું કે મેં બી અને બીએસસીનો જ ઉલ્લેખ કર્યો હતો, બીકોમનો ઉલ્લેખ કર્યો નહોતો, કારણ કે તેની કોઈ સ્પેશિયલ કેટેગરી નથી. પરંતુ જેમ સૂચનામાં તમને કહેવામાં આવ્યું છે એવી રીતે જો તમે સમાજશાસ્ત્ર સાથે સમકક્ષ હોય, અર્થશાસ્ત્ર સાથે, તો તમે એને ફોર્મ ભરી શકો. આ ઉપરાંત તમારા માટે એક અગત્યની બીજી, અને હા, જે સ્લાઇડમાં મેં બીજું પણ તમને કહેલું કે તમારે માર્કશીટની જરૂર પડશે. માર્કશીટની જરૂર આના જેવું તમે તમારા માર્કશીટમાં અહીંયા તમારું માહિતી નાખશો, એટલા માટે તમારો ફોટો, તમારું નામ, તમારી જન્મ તારીખ બધું જ એક નવું પેજ, નેવિગેશન પેજ ખુલી જશે. એ પેજ ઉપર જઈ અને નીચે તમારે માર્કશીટ એડ કરવાની રહેશે. એ પેજ ઉપર તમારે તમારું એડ્રેસ સિવાય બીજું કંઈ નાખવાનું રહેતું નથી. હા, એક વસ્તુ અહીંયા ચોક્કસ કહેશે તમને કે તમે જો પહેલેથી જ વિદ્યા સહાયક તરીકે જો કામ કરતા હો તો તમારે એ અહીંયા જણાવવાનું રહેશે. એ ઉપરાંત અહીંયા એક બીજી અગત્યની વસ્તુ છે એ તમને કહી દઉં. અહીંયા અરજીપત્રક, અરજીપત્રકની પ્રિન્ટ કાઢવી, એમાં છેલ્લે છે રિસીવિંગ સેન્ટરની યાદી. આ રિસીવિંગ સેન્ટરની યાદી ખૂબ જરૂરી છે કારણ કે તમે જેવું તમારું
ફોર્મ ભરી દેશો પછી તેને સબમિટ કઈ જગ્યાએ કરાવવા જાવ તો સબમિટ કરવા માટે કુલ આપણી પાસે 33 વસ્તુઓ છે એટલે 33 જિલ્લાઓ પ્રમાણે આપણને હરેક જિલ્લા પ્રમાણે આપણને એક રિસીવિંગ સેન્ટરની યાદી આપી છે રિસીવિંગ સેન્ટરનું સ્થળ આપ્યું છે સરનામું આપ્યું છે અને ફોન નંબર આપ્યા છે તો તમે ત્યાંથી સરળતાથી તમારું ફોર્મ સબમિટ કરાવી શકો આ રીતે તમે કોઈ પણ સાયબર કાફેમાં જયા વગર આ 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તમારું ફોર્મ વિદ્યા સહાયકની ભરતી તરીકે તમે સબમિટ કરાવી શકો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ